નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું શ્રી જ્ઞાનજાત વિદ્યાલય પાસોધરા શાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ ત્રણ વિષય કલશોર એમાં ચેપ્ટર બે પોટલા ટપ કે ટપ એના વિશે આપણે જોતા હતા તો ચાલો હવે આપણે એને આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપેલો છે જુઓ વાંચો અને સરખાવો કે આપણે શું છે પહેલાં તો જોવાનું છે વાંચવાનું છે અને સરખાવાનું છે એટલે એની બંને વચ્ચેનું કમ્પેરિઝન કરવાની છે તુલના કરવાની છે આપને પેલું આપેલું છે એક કાગડો બેઠો છે શું છે આ શું થયું વિદ્યાર્થી મિત્રો મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે એક વસ્તુ હોય તો એને શું કહેવાય એક વચન કહેવાય અને એક કરતાં વધારે હોય એને શું કહેવાય તો કે બહુ વચન કહેવાય તો જો અહીંયા એક આપેલું છે એક અને એક કરતાં વધુ એક અને એક કરતાં વધુ તો શું કરવાનું કે અહીંયા એક હોય ને તો એને શું કહેવાય અને એક કરતાં વધુ હોય એને શું કહેવાય એ લખેલું છે તો કાગડો એક છે તો એને શું કહેવાય તો કે કાગડો કહેવાય અને એક કરતાં વધારે છે તો એને શું કહેવાય કાગડા શું કહેવાય કાગડા આપણે એમ વાક્ય ન કહી શકાય કે ચાર કાગડો ઉડે છે એમ ન કહી શકાય તો આપણું વાક્ય કેવું થાય ખોટું થાય કેવું થાય ખોટું તો આપણે વાક્ય એમ જ કરી શકીએ કે ચાર કાગડા ઉડે છે શું કહી શકાય કે ચાર કાગડા ઉડે છે આપણે એમ બોલે કે ચાર કાગડું કાગડો ઉડે છે તો શું થઈ ગયું આપણું વાક્ય ખોટું થઈ ગયું હવે બીજું આપણે આપેલું છે આ ટોપલીમાં એક ઈંડું છે શું છે આ ટોપલીમાં એક ઈંડું છે એટલે એક જ થયું એટલે આપણે ઈંડુને શું કહે તો કે ઈંડું જ કહેવાય કે અને શું કહેવાય તો કે ઈંડ શું કહેવાય એક વચન હોય એટલે કે એક જ હોય એને શું કહેવાય ઈંડું તો એમનો લખી શકાય આપણે કે આ ટોપલીમાં એક ઈંડા છે એમનો આપણે લખી શકાય આપણે એમ લખીએ તો આપણું વાક્ય કેવું થાય ખોટું થાય અને આમાં આપણે એમનો લખી શકાય માળામાં ત્રણ ઈંડું છે તો પણ શું થાય આપણું વાક્ય ખોટું થાય આપણે શું કરવાનું પાછળ બહુ વચન લગાડવું પડે હવે આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપને આગળ આપેલું છે ત્રીજું છોકરીના હાથમાં ભમરડો છે છોકરીના હાથમાં શું છે ભમરડો છે કેટલા ભમરડા છે તો કે એક જ તો અહીંયા શું કહેવાય અહીંયા શું લખવાનું ભમ શું લખવાનું ભમડો છે જો છોકરીના હાથમાં એક કરતાં વધારે હોય તો હું એમ લખી શકાય કે છોકરીના હાથમાં ભમડા છે પણ શું શું છે 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 એક જ એટલે આવશે આવશે ભમડો વાક્ય દુકાનમાં ભમડા છે દુકાનમાં શું છે તો કે ભમડા છે કેટલા એક કરતા વધારે છે શું છે એક કરતા વધારે છે તો શું કહેવાય તો એને કહેવાય ભમડા શું કહેવાય ભમડા તો આપણે વાક્ય એમ જ લખી શકાય કે છોકરીના હાથમાં ભમડો છે જો આપણે એમ લખીએ કે છોકરીના હાથમાં ભમડા છે તો શું થાય છે આપણું વાક્ય ખોટું પડી જાય કારણ કે છોકરીના હાથમાં એક જ છે અને આપણે અહીંયા એમ લખીએ દુકાનમાં ભમડો છે તો પણ શું થાય છે આપણે વાક્ય ખોટું કારણ કે દુકાનમાં એક કરતા વધારે છે હવે છે ચોથું એક ફૂગ ઉડી ગયો શું કે એક ફુગો ઉડી ગયો કેટલો એક જ ફુગો ઉડી ગયો છે તેને શું કહેવાય તો એક એક જ વસ્તુ છે તો એને ફુગ્ગો શું કહેવાય ફુગ્ગો અને છે બે ફુગ્ગા ઉડી રહી ઉડી રહી ગયા કે શું કહેવાય કે બે ફુગ્ગા ઉડી ગયા તો કેટલા તો એને શું કહેવાય ફુગ્ગા એક કરતાં વધારે હોય એને શું કહેવાય ફુગ્ગા ને એક જ હોય એને શું કહેવાય તો કે ફુગ્ગો તો હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે સાચા વાક્યની સામે ખરાની નિશાની કરો કે સાચા વાક્યની સામે શું કરવાનું ખરાની નિશાની કરવાની છે તમે જોવો તો એક અને બે બે માટલા આપેલા છે અહીં બે માટલું છે ને અહીં બે માટલા છે તો આખું વાક્ય સાચું વાક્ય કયું થયું અહીં બે માટલું માટલું એટલે શું થાય એક જ વા માટલું હોય એના માટે શું વપરાય છે તો કે માટલું અને એક કરતાં વધારે હોય એની પાસે એના માટે શું વપરાય છે માટલા તો આપણી પાસે કેટલા છે એક કરતાં વધારે બે છે તો સાચું વાક્ય કહ્યું છું તો અહીં બે માટલા છે પછી છે જો અહીંયા એક બે ને ત્રણ ચકલી છે કેટલી તો કે ત્રણ ચકલી છે તો શું વાક્ય છે ત્યાં ત્રણ ચકલીઓ છે અને ત્યાં ત્રણ ચકલી છે તો ચકલી ચકલીઓ કોના માટે વપરાય કે એક કરતાં વધારે હોય ને એક કરતાં વધારે હોય એના માટે ચકલીઓ વપરાય અને એક જ હોય ને એના માટે શું વપરાય તો ચકલી છે તો આપણી પાસે કેટલી છે ત્રણ તો કયું વાક્ય સાચું કહેવાય તો કે આ વાક્ય સાચું કહેવાય કે ત્યાં ત્રણ ચકલીઓ છે પછી છે ચાર વાંદરા છે અને ચાર વાંદરું છે તો અહીંયા જુઓ તો આપણે એક બે ત્રણ ને ચાર વાંદરા આપણી પાસે છે અને શું થાય કે એક કરતાં વધારે હોય ને એના માટે વાંદરા વપરા વપરાય ને એક કરતાં ઓછું એક જ હોય એના માટે વાંદરું અથવા તો વાંદરા વાંદરો વપરાય છે તો અહીંયા જુઓ તો આ ચાર વાંદરા છે ને ચાર વાંદરું વાંદરું કોના માટે વપરાય તો કે એક જ હોય એના માટે વપરાય છે પણ આપણી પાસે કેટલા છે તો કે એક કરતા વધારે તો શું આવશે ચાર વાંદરા છે હવે છે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટ આપ્યા પુસ્તકો પુસ્તકો કોના માટે વપરાય તો કે એક કરતાં વધારે હોય એના માટે શું થાય તો કે પુસ્તકો એક કરતાં વધારે હોય એના માટે પુસ્તકો વપરાય મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટ આપી ગમતું પુસ્તક તો એક જ વચન થાય કારણ કે આપને એક જ ગમે છે અને અહીંયા જુઓ તો મને મારું ગમતું ગમતું એટલે એક જ પુસ્તક મને ગમે છે તો મને મારા પપ્પાથી શું આવશે એક જ પુસ્તક ભેટ આવશે પણ અહીંયા શું લખેલું છે ગમતું પુસ્તકો તો શું ગમ અહીંયા આપણે લખવું હોય ને તો શું આવશે કે ગમતા એક કરતાં વધારે જો તમને પુસ્તકો ગમતા હોય તો શું આવશે તો ગમતા આવશે કે તો વાક્ય કેવું બને મારા પપ્પાએ મને મારા મારા મારું ગમતા પુસ્તકો એ પતું આ વાક્ય કેવું છે ખોટું ને આ શું આવશે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટ આપ્યું તો આ શું આવશે

આગળ જોઈએ તો આગળ શું છે કે આપને આપણે આપેલું છે કે સૂરજ અને પ્રધ્યો શું છે તો બે પાકા ભાઈ બંધ છે જ્યારે પણ ભેગા થાય કઈક અવનવું કરે આજે એને વાર્તા બનાવવાનું વિચાર બંને શું છે

તેના પછીનું પ્રદોત બોલે બંને વાક્ય જોડવાથી કેવી કે કે જેથી વાર્તા શું કરે એક વાક્ય એનું એક વાક્ય એનું પછીનું વાક્ય કોણ બોલે પ્રદોત બોલે તો બંને ભેગા કરીને કેવી રમત બન્યા કે આખી વાર્તા થઈ ગઈ તો હવે જો પહેલો વારો સૂરજનો આવ્યો પેલો વારો કોણ આવ્યો તો કે સોરી સુજલનો આવ્યો તો સુજલ બોલે છે એક મોટી નદી હતી આપને ખબર જ છે જ વાર્તાની શરૂઆત ક્યાં થાય તો નદી તળાવ પછી શું કહેવાય જંગલ એનાથી વાર્તાની શરૂઆત થાય તો એને કીધું એક એક મોટી નદી હતી તો પછી પછીનું વાક્ય શું ઓલો પ્રધોદ બોયલો કે તે નદી નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો કે શું કે એક મોટી નદી હતી તો પછી એનું વાક્ય એને પછીનું વાક્ય મિત્ર શું બોલ્યો લો કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને એક વિશાળ વડલો પણ હતો હવે તમે જુઓ ને તમને કહેજો આ બે ટપકા એટલે શું થાય કહેવું શું કહેવાય કે બોલે છે એનો અર્થ શું થાય કે બોલે છે કે એક મોટી નદી હતી અને એક એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને એક વિશાળ વડલો પણ હતો હવે પછી આપણે વાક્ય આગળ જોઈએ તો વડલો હતો પછી તે શું બોલે છે તો બોલે છે કે વડની તો વડવાયો હોય ને એના હિંચકા ખાવાની તો મજા આવે એટલે આપણે વાર્તા કેવી રીતે થઈ હવે તો હું ખાલી વા વાર્તા જ વાંચીશ કે એક મોટી નદી હતી એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો વટલા વડ વડની તો વડવાયો હોય ને એના હિંચકા ખાવાની મજા પડે આપને ખબર છે વડની શું હોય તો વડવાઈ હોય લાંબી લાંબી શું કહેવાય એની વડવાઈ હોય ને એમાં તો હિંચકા ખાવાની આપણે બધાએ તો એના હિંચકા ખાધા છે બહુ મજા આવે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા કે શું તો પછી શું થાય કે વડની ઝાડ ઝાડ પર હું હતા તો પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમ જેમાં કે કાબર રહેતી હતી કે એક માળો એવો હતો કે જેમાં કાબર રહેતી હતી આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે કે જે એ ઝાડ હતું ને વડું વડ એના ઝાડનેમાં શું હતું તો એ કાબરનો માળો હતો ને કાબર શું કરતી હતી કે કાબર કલબલ કરીને કાબર શું કરે તો કલબલ કરે અને આજુબાજુના ઝાડ પરથી બીજી કાબરોને બોલાવે શું કામ તો કે વાતું કરવા માટે જેમ તમે પણ તમારા મિત્રોને તમારા ક્લાસમાં બોલાવો છો વાતું કરવા માટે પછી છે વડલાની નીચેના દરમાં એક વાતુડિયો કીડી રહેતી હતી કે શું છે કે વડની વડ જે વડવા એ વડલાની નીચે છે ને એક દર હતું એમાં શું હતું કે વાતુડી કીડી રહેતી હતી તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો કે તેની બાજુના દરમાં કોણ હતું તો કે મકોડો હતો એ કીડી એને મકોડાને દરમાંથી બહાર નીકળીને કાબર વહેન સાથે વાતો કરે કે શું કરે એ કીડી શું કીડી અને મકોડા શું કરે કે તે દરમાંથી બહાર નીકળીને શું કરે તો કે એ કાબર સાથે વાતો કરે છે કાબર આકાશની વાત આકાશની વાતો કરે અને કીડી મકોડા દરની વાતો કરે કે કાબર શે વાતો કરે આકાશની શું કામ તો કે એ આકાશમાં રહે છે અને કીડી અને મકોડા શે વાતો કરે તો કે દરની વાતો કરે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાર્તાને અહીં વિરામ આપીએ હવે આગળની વાર્તા આપણે આગળના તાસમાં ભણીશું આભાર